ભારતીય દલિત સમાજ સંઘ દ્વારા ડોક્ટર ડાભી ઉપર હુમલાના વિરોધમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ડાભી ઉપર થયેલા હુમલાના વિરોધમાં ભારતીય દલિત સમાજ સંઘે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પગલાં લેવા માંગણી કરી હતી. આ પ્રસંગે પ્રમુખ હીરાભાઈ પડાયા, રમેશભાઈ ચૌહાણ, જીવનભાઈ મિયાત્રા, શામજીભાઈ શેખવા, રમેશભાઈ ચૌહાણ, ઘેલાભાઈ પથવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય દલિત સમાજ સંઘના પ્રમુખ તરીકે આજે દલિત સમાજ ઉપર અવારનવાર અત્યાચારો થાય છે, એમના ફરિયાદો થાય છે, પણ જે તાજેતરની અંદર જેને અમારી સમાજની અંદર ડૉક્ટરની જેવી નોકરી જે મળવી મુશ્કેલ હોય એવા ડૉક્ટરની ઉપર અમાનવીય વર્તન થઈ અને એ પણ સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા જેવા જે આપણા જે સંસદની અંદર કાયદા બનતા હોય એવા લોકો જો એમના સાગરીતો સાથે આવું અમાનવીય વર્તન કરી અને ડૉક્ટર ડાભીને ટીકા પાડીનો માર મારી જાહેરમાં અપમાન કરી અપશબ્દો બોલી અને જો આવું વર્તન કરી અને ડૉક્ટર ડાભી સામે જે અમાનવીય વર્તન કર્યું છે તેની સામે પગલાં લેવા માટે એટોસિટીની ફરિયાદ થઈ છે અને જે ફરિયાદ બંને થઈ છે 5-6-2 કે જે ફરિયાદ થઈ છે તમામ ફરિયાદ સામે પગલાં લેવાય અને વહેલા વહેલી તરીકે એની ધરપકડ થાય એ માટે ભારતીય દલિત સમાજ સંઘના પ્રેસિડેન્ટ તરીકે અને અમે સબ સંઘના બધા જ ભારતીય દલિત સમાજ સંઘના આગેવાનો પ્રમુખો મહામંત્રીશ્રીઓ અને બધા જ માગણી સાથે આજે આવેદનપત્ર સાથે ઠરાવ કરી અને કારોબારને બોલાવીને કારોબારીમાં સંમતિ લઈ અને આ અમે આવેદનપત્રના રૂપમાં જે ઠરાવ કરીને આપેલ છે તેની અંદર વહેલા વહેલી તરીકે પગલાં લેવાય અને જો આ પગલાં નહીં લેવામાં આવે અને જો અમની ધરપકડ કરવામાં નહીં આવે તો હવે પછીના આગામી કાર્યક્રમો માટે અમારે પણ આ નિર્ણયો લઈ અને જે કાર્યક્રમો તાલુકાએ આપવાની ફરજ ન પડે તેની તકેદારી રાખવા માટે કલેક્ટરશ્રીને રાજ્યપાલને આવેદનપત્ર મોકલવા માટેનો ઠરાવ અમે આજે રજૂ કર્યો છે. અમારે આજે કારોબારી બોલાવી હતી અને અવારનવાર જે દલિતો ઉપર અત્યાચારો થાય છે એના માટે અમે કાર્ય કરીએ છીએ. એમાં તાજેતરમાં જે ડૉક્ટર ડાભી સાથે સાંસદ કાછડિયાએ જે હુમલો કરી એના 15 સાગરીતો સાથે એના અપમાનનું વર્તન કર્યું છે અને તેમને ઢીકાપાટનો માર માર્યો છે. 2 દિવસ સુધી તેમણે સારવાર નીચે રહેવું પડ્યું છે. આવું સંસદ પોતે કાયદા કરનાર છે, જે સંસદને કાયદા કરતા હોય એ જો કાયદો હાથમાં લે તો સામાન્ય માનવીનું શું થાય. અને આ ડૉક્ટર ડાભી બીજા વર્ગના કર્મચારી છે અને એના ઉપર હુમલો થવાથી અમારો સમાજ અત્યારે ભયભીત થઈ ગયો છે અને મુશ્કેલીમાં મુકાઈ ગયો છે કે આવી રીતે જો આ ડૉક્ટર દર્જાનામાં થતું તો સામાન્ય માણસ શું, એટલે ગામડાઓમાં પણ જે આ પરિસ્થિતિ છે એને નિવારવા માટે અમે આ કાર્યને સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને આજે આવેદન આપી કારોબારીના ઠરાવ સાથે આવેદન આપી અમે એની માગણી કરીએ છીએ કે આવા કૃત્યો કરનારને સજા થવી જોઈએ અને એમની સામે જે કેસ થયો છે એની ધરપકડ કરી અને તાત્કાલિક આનું પરિણામ લાવવું જોઈએ જેથી કરીને અમારા સમાજમાં એની કંઈ અસર થાય. નહીંતર ભયભીત સાથે અત્યારે ભયમાં જીવી રહ્યો છે તો એને અમારે બચાવવા બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. માટે અમે આ સખશબ્દમાં વખોડી અને સાંસદ સામે સખત પગલાં લેવાની અમારી માગણી સાથે અમે આજે આવેદન આપ્યું.